દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીને મહેરબાનીથી જો કોઈ પૈસાદાર વ્યક્તિએ સરકારી આવાસ યોજના અંતર્ગત મકાન પાસ કરવું હોય તો 80,000 દલાલી અને સાચા અરજદારને જો મકાન પાસ કરવું હોય તો 40,000 દલાલી. દાઉદે આવાસ યોજના અંતર્ગત સહિત નાજ મિશન મંગલમ નામના સખી મંડળમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી સરકારને ચૂનો લગાડ્યો છે. જોઈએ એક અહેવાલ. દલાલ દાઉદ લાય પોતાના મરત્યા અધિકારીઓની મહેરબાનીથી એક પોતાનું જ નાજ નિશાન મંગલમનું સખી મંડળ બનાવ્યું છે અને આ સખી મંડળમાં પણ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દાઉદ મુસલા ચાઉ કરી ગયો છે. સખી મંડળ દ્વારા જે લોકોએ શૌચાલય બનાવ્યા નથી તેવા લોકોને પણ સહાય ચૂકવી છે, તો કેટલીક જગ્યાએ એક જ અરજદારને 2-3 વખત સહાય ચૂકવી છે, તો કેટલીક જગ્યાએ તો આવા પણ બનાવો સામે આવ્યા છે કે અરજદારને ખબર પણ નથી હોતી અને અરજદારના નામે દાઉદના પૈસાડી ઉપાડી લીધા હતા. મકાન સહાયના પણ કેટલાય ચેકો દાઉદના અરજદારના ખાતામાં જમા કરાવવાના બદલે ડાયરેક્ટ પોતાના ખાતામાં જમા કરાવી સરકારના પૈસાનું કૌભાંડ આચર્યું છે. જ્યારે પણ સરકાર દ્વારા મકાન સહાયનું ચૂકવણું કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ અરજદારના આપવાનું હોય, તેની જગ્યાએ તે પોતે જ અરજદાર બની ડોક્યુમેન્ટ આપી સહાય પોતાના ખાતામાં જમા કરાવે છે. સમગ્ર બાબતને મીડિયા દ્વારા ઉજાગર કરતા જિલ્લાના તમામ અધિકારીઓએ દલાલ દાહોદ જિલ્લાની પોતાની કચેરીમાં આપવા પર રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2-3 માસથી લોકડાઉનનો સહારો લઈ દાઉદ ફરીથી પોતાની દલીલો શરૂ કરી દીધી છે અને લોકોને મકાન પાસ કરાવવા માટે કાર્યરત બન્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે તપાસ કરાવે અને દલાલ દાઉદને ભ્રષ્ટાચાર બહાર લાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. સુરેશ ગળચર, ZSTV બનાસકાંઠા. મારું નામ ડાભે પરમણભાઈ સુવાભાઈ, ગામ ઘાણા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. અમારે ગરીબને કોઈ સહાય પણ આ ઘાણા ગામની અંદર કોઈ લેવા દેતા નથી, ઓરડા કે કોઈ બી લેવા દેતા નથી. ટ્રેક્ટર વાળા ગાડીઓ વાળાને મળે છે, અમને કોઈ હાલવા દેતા નથી. અમારા પાસે પૈસા નથી. અમારા પાસે 2-2 હજાર રૂપિયા માગે અને ફોર્મ ક્લિયર કરાવે તો અમારું ફોર્મ આગળ મળતા નથી.